નમસ્કાર, મુદ્દો કાર્યક્રમ સાથે હું છું દિલીપ. કર્ણાટકની વાત કરવી છે. મુદ્દામાં 24 કલાક પહેલા કોઈને ખબર નહોતી કે કર્ણાટકમાં કોની સરકાર રચાશે. એક વાત ચોક્કસ હતી કે તમામને એમ હતું કે કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર રચાશે. 104 એમની પાસે જે ધારાસભ્યો છે ને, બાકીના 7 થઈને 111નો આંકડો વટાવી જશે. યેદિયુરપ્પાએ જ્યારે આ પ્રસ્તાવ મૂક્યો ત્યારબાદ તમામને એમ થઈ ગયું કે ચોક્કસ ભાજપની સરકાર રચાશે, પરંતુ ભાજપની સરકાર ન રચાઈ અને જેડીએસ અને કોંગ્રેસની સરકાર રચાઈ. ક્યાંક જ્યારે આવી ઘટના બનતી હોય છે ત્યારે મંતવ્ય ન્યૂઝે પણ એક કાર્યક્રમ થકી એક આગાહીની ચર્ચા કરી હતી. જ્યોતિષ ચેતન પટેલ, જાણીતા જ્યોતિષી છે, તેમને સ્ટુડિયોમાં લાવીને તેમની સાથે ચર્ચા કરી હતી. દરેક ચેનલો પર આ ચર્ચા હતી કે કર્ણાટકનો કિંગ કોણ, કર્ણાટકનું ભવિષ્ય શું, કર્ણાટકમાં કોની સત્તા. અને મંતવ્ય ન્યૂઝના કાર્યક્રમમાં ભવિષ્યવાણી થઈ હતી. એ ભવિષ્યવાણી મંતવ્ય ન્યૂઝ પરના કાર્યક્રમની જે ચેતન પટેલ, જાણીતા જ્યોતિષી છે, તેમણે જે કરી હતી એ પ્રમાણે કર્ણાટકમાં જે સરકાર રચાઈ છે, ચોક્કસ કોઈને ખબર નથી કે કર્ણાટકમાં જેડીએસ અને કોંગ્રેસની સરકાર આવશે. જે પ્રમાણે પાસા પલટાઈ ગયા, જે પ્રમાણે યેદિયુરપ્પાનો આત્મવિશ્વાસ હતો, જે પ્રમાણે એમણે પ્રસ્તાવ મૂક્યો ત્યાં વિધાનસભામાં, ત્યારે ચોક્કસ એમ લાગ્યું કે યેદિયુરપ્પા આ બહુમતી સાબિત કરશે, પરંતુ એવું થઈ ન શક્યું. અને મંતવ્ય ન્યૂઝના કાર્યક્રમમાં જે ભવિષ્યવાણી થઈ હતી એ ભવિષ્યવાણી આખરે સાચી પડી છે અને કઈ રીતે સાચી પડી છે એની પણ ચર્ચા કરવી છે. અને ખાસ હવે જે કર્ણાટકમાં સરકાર બદલાઈ અને કહેવાય છે કે લોકસભાનું જે ચૂંટણી છે એનું ભવિષ્ય જ્યારે કર્ણાટકની ચૂંટણી હતી, કર્ણાટકની સત્તા હતી, એટલે બહુ જ અગત્યની આ ચર્ચા હતી. ત્યારે દરેક લોકો, નો ડાઉટ રાજકારણીઓ તો જતા હોય છે, પરંતુ જાણીતી ન્યૂઝ ચેનલો પણ, નેશનલ ચેનલો પણ ક્યાંક જ્યોતિષીઓ સાથે ચર્ચા કરતી હતી. મંતવ્ય ન્યૂઝે પણ એક પ્રયાસ કર્યો હતો જાણીતા જ્યોતિષી ચેતન પટેલને બોલાવીને જ્યારે આ ચર્ચા કરવામાં આવી અને ભવિષ્ય જાણવામાં આવ્યું કે જ્યોતિષી ચેતન પટેલ કર્ણાટકનું ભવિષ્ય શું છે, કર્ણાટકમાં કોની સરકાર રચાશે, આવા જ્યારે સવાલ કર્યા અને જ્યોતિષી ચેતન પટેલે જે જવાબ આપ્યા એમાં કેટલી સત્યતા થઈ, જ્યોતિષી જે ચેતન પટેલ છે તેમની ભવિષ્યવાણી કેટલી સાચી પડી, મંતવ્ય ન્યૂઝ દ્વારા આ ભવિષ્યવાણી જે આંકવામાં આવી હતી અને જ્યોતિષી ચેતન પટેલના શબ્દો શું હતા, એમને જ્યારે સવાલ કરવામાં આવ્યો જે જવાબ મળ્યા છે એ જે ટેલિફોનિક સવાલ જવાબના અંશો હું આપને સંભળાવું છું. સાંભળો કયો સવાલ હતો અને જ્યોતિષી ચેતન પટેલનું શું કહેવું હતું. અને આ ફોનો હતો, આ ચર્ચા હતી 16 મેની સાંજે 4 વાગે, કે જ્યારે તો ખબર પણ નહોતી કે યેદિયુરપ્પા મુખ્યમંત્રી બનશે, અને ત્યારે જે ભવિષ્યવાણી કરી હતી, જે ચર્ચા થઈ હતી, આવો સાંભળે કે 16 મે સાંજે 4 વાગે જ્યોતિષી ચેતન પટેલે શું કહ્યું હતું. ચેતનભાઈ, જે પ્રમાણે અત્યારે પરિસ્થિતિનું નિર્માણ છે કર્ણાટકમાં અને ક્યાંક એવું લાગે છે કે કોણ કિંગ બનશે, એટલે ભાજપ, કોંગ્રેસ અને જેડીએસ એક તરફ છે, એક તરફ ભારતીય જનતા પાર્ટી છે, ગ્રહોની ચાલ જોતા ચેતનભાઈ આપને શું લાગે છે કર્ણાટકમાં કોની સરકાર બનશે? જો આપના સવાલની આપણે વાત કરીએ કે કર્ણાટકમાં કોણ કિંગ બનશે, તો જ્યારે પણ જ્યોતિષશાસ્ત્ર અનુસાર જી સત્તાની વાત કરવામાં આવે છે ત્યારે સૂર્યને ગોચરમાં જોવામાં આવે છે. જી, તે જ પ્રમાણે અત્યારે સૂર્ય વૃષભ રાશિમાં ગોચરમાં સ્થિર રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે, પરંતુ કાલે જયારે રિઝલ્ટ આવ્યું ત્યારે આ સૂર્યની સાથે ચંદ્રનું હોવું, એટલે એવું કહી શકાય કે સૂર્ય અને ચંદ્રની યુતિ છે. અને સૂર્ય ચંદ્ર અમાસ હોય કે અમાસની નજીકનો સમય હોય ત્યારે બંને સાથે હોય છે, એટલે ગઈકાલનું જે રિઝલ્ટ આવ્યું તે એવું કહી શકાય કે અમાસના કાળમાં આવ્યું છે, એટલે અસમંજસ વાળું આ ચિત્ર છે. હજુ પણ આ સૂર્ય ચંદ્રની યુતિ ચાલુ છે, એટલે ક્લેરિટી સાથે કોની સરકાર બનશે એવું જ્યાં સુધી આ યુતિ છે ત્યાં સુધી કોઈને પણ ક્લિયર ચાન્સ નથી મળવાનો એવું સ્પષ્ટ દેખાય છે. બિલકુલ, પરંતુ ચેતનભાઈ ક્યાંક ચોક્કસ આવે છે, આ તો વાત થઈ પરિણામો જેવી વાત થઈ કે પરિણામોમાં સ્પષ્ટ નથી થયું, પરંતુ જ્યોતિષની એક આગાહી હોય છે, ગ્રહોની ચાલને આધારે ક્યાંક જ્યોતિષીઓ કહેતા હોય છે કે ખરેખર સરકાર રચાવવાના આના યોગ છે, આવી પણ એક ચર્ચા હોય છે, તો એ આધારે કહી શકો છો કે શક્યતા કોની વધારે છે? અથવા તો ચલો બીજી રીતે હું આપને પૂછું, મુખ્યમંત્રી કોણ બની શકે એમ છે, એના પરથી કોના ગ્રહો વધારે સારા છે, યેદિયુરપ્પાના છે કે પછી સિદ્ધારમૈયાના છે કે કુમાર સ્વામીના ગ્રહો મજબૂત છે? હા જી, મુખ્ય આપણે વાત કરીએ કે યેદિયુરપ્પાની કે કુમાર સ્વામીની, હા
તેમની કુંડળી કે તેમની ડિટેલો આપણી પાસે નથી, પરંતુ મુખ્ય જે પક્ષો છે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ, એ બંનેની કુંડળીઓ આપણી પાસે છે અને ગોચરના ગ્રહો પણ આપણી સાથે છે. તો આપણે એવું તો ચોક્કસ કહી શકીએ છીએ કે વર્તમાન સમયમાં કોના ગ્રહો પાવરફુલ છે. તો એ દ્રષ્ટિએ આપણે ગોચરની વાત કરીએ તો હાલમાં બીજેપીના ગ્રહો પાવરફુલ છે, પરંતુ એટલા પાવરફુલ નતા કે ક્લિયર મેજોરિટી કરી અને સત્તા પર આવી જાય. કોંગ્રેસના ગ્રહો સત્તા પર આવી શકે તે પ્રકારના બિલકુલ નથી અને મેજોરિટી લાવી શકે તેવા પણ નતા, અને હજુ પણ કોઈ પણ કાર્યક્રમ કરે તો પણ કોંગ્રેસ સત્તા પર આવી શકે કે ટકી શકે તેવા તેના ગ્રહો નથી. તો માટે એવું કહી શકાય કે ભાઈ જો લાંબી સત્તા ટકાવી હોય તો બીજેપી સરકાર બનાવે. બરાબર, લાંબી કોંગ્રેસ અને બીજેપી બંને સરકાર બનાવી શકે તેવી કન્ડિશનમાં નથી. મુખ્યમંત્રી બને તો જેડીએસ ના કોઈ નેતા બને તેવા ગ્રહો કહી શકાય. મિત્રો, સાંભળ્યું આપે કે મુખ્યમંત્રી બને તો જેડીએસના જ બને તેવી શક્યતા છે. કોંગ્રેસ અને જે જેડીએસની વાત કરી, ક્યાંક એમણે કહ્યું કે ભાજપના મુખ્યમંત્રી બની શકે તેમ નથી, કોંગ્રેસના મુખ્યમંત્રી બની શકે એમ નથી, પરંતુ સ્પષ્ટ એક આગાહી કરવામાં આવી હતી 16 મેના રોજ કે મુખ્યમંત્રી બને તો જેડીએસના એટલે કે કુમારાસ્વામી બની શકે છે, અને એ જ મુખ્યમંત્રી બન્યા છે અને આમંત્રણ પણ આપી દેવામાં આવ્યું છે કર્ણાટકમાં જેડીએસના મુખ્યમંત્રી કુમારાસ્વામીને. આ જ પ્રમાણે ભવિષ્યવાણી કરી હતી. હવે જે પ્રમાણે ભવિષ્યવાણી જ્યોતિષી ચેતન પટેલે કરી છે તો સીધી જ ચર્ચા અત્યારે જ્યોતિષી ચેતન પટેલને આપણે આમંત્રિત કર્યા છે સ્ટુડિયોમાં અને એમને જ પૂછીશું કે કયા આધારે આ ભવિષ્યવાણી કરી. જ્યોતિષી ચેતન પટેલ, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. નમસ્કાર ચેતનભાઈ. જે પ્રમાણે આપને સવાલ કરવામાં આવ્યો હતો, આપે કહ્યું હતું કે સૂર્ય અને ચંદ્રની યુતિ છે, અમાસની આસપાસ જ આ યુતિ આવતી હોય છે ને એમાં અસમંજસ સર્જાતું હોય છે, ચોક્કસ અસમંજસ સર્જાયું. ત્યારબાદ મારો સવાલ હતો કે મુખ્યમંત્રી કોણ બનશે, યેદિયુરપ્પા, સિદ્ધારમૈયા કે પછી કુમારાસ્વામી. આપે કહ્યું કે ભાજપ કોંગ્રેસના ગ્રહો નથી, પરંતુ આપે સ્પષ્ટ કહ્યું હતું કે મુખ્યમંત્રી કુમારાસ્વામી જેડીએસના બની શકે છે. ચેતનભાઈ, ઘણી બધી આગાહીઓ થઈ હતી, પરંતુ મંતવ્ય ન્યૂઝમાં આપે જે આગાહી કરી, દેશ અને દુનિયાના મોટા મોટા જ્યોતિષોએ આગાહી કરી હતી, પરંતુ આપે જે આગાહી કરી એ ક્યાંક સચોટ સાબિત થઈ છે એવો તો કયા આધારે આપ આગાહી કરો છો જેથી આ આગાહી સત્યતાની બિલકુલ નજીક પહોંચી? સુંદર સવાલ છે આપનો. જો મુખ્ય વાત એ છે કે જ્યારે પણ શાસ્ત્ર અનુસાર સિદ્ધાંતો આપેલા છે કે સત્તાની વાત આવે તો સૂર્યને ચકાસવામાં આવે છે કે ગોચરનો સૂર્ય કયા પ્રકારનો છે. બીજા જ પ્રકારે જો આપણે વાત કરીએ કે મનની શક્તિની વાત આવે, લોકજુવાળની વાત આવે, ત્યારે શનિને ચકાસવામાં આવે છે અને સાથે ચંદ્રને ચકાસવામાં આવે છે. મેં આપને સવાલના અંદર જ આપને કહી દીધેલું જવાબની અંદર કે સૂર્ય અને ચંદ્રની એક યુતિ છે, એટલે જ્યારે પણ અમાસ હોય કે અમાસની તિથિ હોય તેની નજીકમાં આ યુતિ થતી હોય છે. તેવા સમયમાં જ આ ઇલેક્શનનું પરિણામ આવ્યું અને તેને કારણે જ આટલું મોટું અસમંજસ ઊભું થયું કે કોઈને ક્લિયર મેજોરિટી ના મળી, એક પ્રકારે આપણે આવું કહી શકીએ. બીજી રીતે અમે લોકો જ્યારે આ ચકાસતા હોઈએ ત્યારે સૂર્યને જોતા હોય, જે તે પક્ષની કુંડળી સાથે સૂર્યનું ભ્રમણ કેટલું લાભદાયી છે, વર્તમાન ગોચરના ચંદ્રનું ભ્રમણ કેવું લાભદાયી છે, તેના આધારે હંમેશા આગાહીઓ થતી હોય છે. હવે જો તેને આપણે ચકાસીએ તો તે સમયની કોંગ્રેસ આઈની કુંડળી અને બીજેપીની કુંડળી ની સાથે ગોચરનો વૃષભનો સૂર્ય અને ચંદ્ર એ પ્રકારના યોગ રચતા હતા કે ક્લિયર મેજોરિટી કોઈને ના મળે. બીજી રીતે જો આપણે સત્તાની વાત કરીએ તો આ જ સૂર્ય ગોચરના આધારે સત્તા પણ આપી જાય છે, મોટા યોગો રચાવી જાય છે, તેઓ પણ આ બંનેની કુંડળીમાં યોગ નહોતો. માટે આપણે એવું ક્લિયર કહ્યું કે ભાઈ આ બંનેમાંથી કોઈની પણ સરકાર નહીં રચાય. બિલકુલ, પણ એક સ્પષ્ટ વાત આપે કરી, એ દર્શક મિત્રોએ પણ સાંભળી કે કુમારાસ્વામી જ બનશે, જેડીએસના જ મુખ્યમંત્રી બનશે. કારણ કે એક તરફ યેદિયુરપ્પા કાલ સુધી તો વિશ્વાસનો પ્રસ્તાવ મૂકતા હતા, તમામ જગ્યાએ એક જ વાત હતી કે ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે, અચાનક આ પાસું પલટાઈ ગયું ને આપના કહેવા પ્રમાણે જેડીએસના કુમારાસ્વામી જ મુખ્યમંત્રી બની રહ્યા છે. મુખ્ય વાત જો આપણે કહું કે ત્રણ પક્ષ જ્યારે હોય કોઈ પણ હરીફાઈમાં, જો બે પક્ષને વિજય નથી જ મળવાનો કે બે પક્ષને કોઈ ચીજ હાંસલ નથી થવાની, તો ચોક્કસ એવું માની શકાય કે ભાઈ ત્રીજો જે પક્ષ છે તેની મેં આપણે એક પણ વાત કરી હતી કે વ્યક્તિગત આપણી પાસે તે પક્ષની પણ વિગત નથી અને કુમારસ્વામીની પણ વિગત નથી, પરંતુ આ બે પક્ષોની ચોક્કસ વિગત હતી. તેમાં ક્લિયર ઇન્ડિકેશન હતું કે તેમના કોઈ જ ચાન્સ નથી સરકાર રચવા માટેના. તો માટે જ આપણે જેડીએસના નેતા સીએમ બને
તેવી આપણે વાત કરી. ચલો બિલકુલ સ્પષ્ટ આપની આગાહી હતી ને એ જ પ્રમાણે જેડીએસ ના સીએમ બન્યા છે. ચેતનભાઈ, મારે દર્શક મિત્રોને એ પણ હજુ સંભળાવવું છે કે જ્યારે મારો બીજો સવાલ હતો ત્યારે જ્યોતિષી ચેતન પટેલનું શું કહેવું હતું. ફરીથી દર્શક મિત્રો કહું કે 16 મે સાંજે 4 વાગે જ્યોતિષી ચેતન પટેલે મારા બીજા સવાલ, કયો સવાલ હતો અને કયો જવાબ હતો, આવો સાંભળીએ. ચેતનભાઈ, જે પ્રમાણે કહેવાય કે પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસ અને અધિકસ્ય અધિક ફળ, આવી પણ ક્યાંક વાત છે કે આ જ માસમાં પુણ્ય કમાઈ લેવું જોઈએ, આ જ માસમાં દાનપુણ કરવું જોઈએ. એક વાત એ પણ કરી કે લગ્ન વાસ્તુને અભિષેક વર્જ્ય છે. હવે માની લો કે ચેતનભાઈ કોઈપણ સરકાર રચાય છે અને માની લો કે આ જ સમયગાળામાં જો એમનો જે રાજ્યાભિષેક થાય છે અથવા જે કહેવાય કે શપથ ગ્રહણ કાર્યક્રમ થાય છે, તો ચેતનભાઈ એ રાજ્યનું ભવિષ્ય કયા પ્રકારનું રહે? મુખ્ય વાત જો આપને જણાવું કે અમુક પ્રકારના કાર્યો માટે, માર્ગિક કાર્યો માટે ચોક્કસ અધિક માસમાં નથી કરતા અને અધિક માસ બાદ કાર્યો કરવામાં આવે છે, પરંતુ જે નૈસર્ગિક કાર્યો છે તેમાં આપણે કોઈ પણ કાર્યો અધિક માસમાં રોકતા નથી. જેવી રીતે ધારો કે આપણે કોઈ એક્ઝામ આપીએ અને તેનું પરિણામ આવે, તો શું તે પરિણામ આવ્યા પછી કોલેજમાં, સ્કૂલમાં કે અન્ય જગ્યાએ હાયર ડિગ્રી કરવા એડમિશન ના લેવું, તેનાથી આગળ ભણવામાં શું ઇફેક્ટ થાય? ના. તો શાસ્ત્ર એવું કહે છે કે કુદરતના ક્રમ અનુસાર જે નિસર્ગિક કાર્યો હોય, જેવા કે તેઓ ખેલકૂદ, કોઈ પરીક્ષાઓ, એક્ઝામ કે ચૂંટણીઓ, કે ધારો કે કોઈ સ્ત્રીને સંતાન જન્મ લેવાનું હોય, કોઈ બાળકનો જન્મ થાય, તો ત્યારે આ પ્રકારના કોઈ દોષો નડતા નથી. માટે શાસ્ત્રમાં એવી ચોક્કસ અનુમતિ છે કે જ્યારે આ પ્રકારના વિશેષ નૈસર્ગિક કાર્યો થતા હોય તો તેમાં કોઈ પણ મુહૂર્ત કે માસ જોવામાં આવતો નથી. માટે સત્તા માટે કે સત્તા કરશે કે નહીં, તો અધિક માસમાં જો સત્તા ગ્રહણ કરવામાં આવે તો તે અશુભ નીવડી શકે તેવી પણ કોઈ માન્યતાને માનવાની જરૂરિયાત નથી. તેનો શાસ્ત્ર સ્વીકાર કરે છે કે શુભ મુહૂર્ત જોઈ અને અધિક માસમાં પણ સત્તા ગ્રહણ કરી શકાય છે. માટે આવી કોઈ અશુભ બાબત આનાથી ઉભરતી નથી. બિલકુલ ચેતનભાઈ, એક સવાલ એ છે કે ચલો આ તો આપણે અધિક માસની વાત કરી, પરંતુ ક્યાંક બે મહત્વના જે વ્યક્તિઓ છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના જે અધ્યક્ષ છે એવા રાહુલ ગાંધી આ ચૂંટણી દરમિયાન એમ કહ્યું કે ભવિષ્યમાં કોંગ્રેસ તરફથી વડાપ્રધાનના દાવેદારી એમણે નોંધાવી છે. તો આપ શું કહો છો, રાહુલ ગાંધી અત્યારે તો ભગવો લહેરાઈ રહ્યો છે એક પછી એક રાજ્યોમાં, રાહુલ ગાંધી આવી પોતે એક વાત મૂકી છે, એટલે ભવિષ્ય એમનું કેટલું ઉછળું જ્યોતિષ તરીકે ને ગ્રહોની ચાલ શું કે છે, એમના ગ્રહો શું કે છે, એટલા પ્રબળ ખરા કે એમણે કહેલું સાચું પડે? જો મુખ્ય આપણે વાત કરીએ કે બહુ લાંબા સમયની આપણે કોઈ ચર્ચા કરવી કે વાત કરવી તેનું અત્યારે સ્થાન નથી, પરંતુ હું આપને એવું ચોક્કસ જણાવું કે વર્તમાન સમયના ગ્રહો જો આપણે નજીકના ભવિષ્યમાં જોઈએ અથવા તો એકાદ વર્ષ બાદના બી કોઈ પીરિયડના આપણે ગ્રહો ચકાસીએ, તો જેમ કે લોકસભાનું ઇલેક્શન પણ પાછળ આવી રહ્યું છે 2019, તો તે સમય સુધી જો આપણે દૂર સુધી ગ્રહો ચકાસીએ તો તેઓ કોઈ પણ પ્રકારે વડાપ્રધાન બની શકે એવા બિલકુલ સંજોગો નથી. તેની સામે જો આપણે વાત કરીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તુલા લગ્નની કુંડળી વાત કરીએ તો હજુ પણ ચલો બિલકુલ બીજો સવાલ જે ચેતનભાઈ મારો હતો કે અધિક માસ ચાલે છે ને એમાં જો કહેવાય કે લગ્ન વાસ્તુ અભિષેક વર્જ્ય છે, પરંતુ આપે કહ્યું કે જે નૈસર્ગિક કાર્યો છે, નૈસર્ગિક કાર્યો રોકી શકાતા નથી, એ આપણે ઉદાહરણ પણ આપ્યા કે પ્રસૂતિ હોય, પરીક્ષા હોય કે કોઈ ખેલકૂદની સ્પર્ધા હોય, માનીએ છે. હવે જ્યારે સરકાર રચાય છે ત્યારે હવે આપનું શું કહેવું છે કે આ સરકાર કેટલી ટકશે અથવા કર્ણાટકનું કેટલું ભલું થશે? જો આપને વાત કરું કે જ્યારે સરકાર રચાય છે ભલું એટલે થવાનું છે કર્ણાટકનું કે અસમંજસ બાદ પણ ક્લેરિટી સાથે કોઈ સરકાર સત્તામાં આવે છે. જો કોઈને બહુમતી નથી, ભલું ત્યારે ના થાત કે કોઈને આમંત્રણ ના મળે કે કોઈ સત્તા ના મેળવી શકે અથવા કોઈ પણ પક્ષના સીએમ ના બને, એટલે કે સરકાર ના રચાત, તો ચોક્કસ એવું કહેવાય કે કર્ણાટકને નુકસાન થાત. પરંતુ હવે એવું કહી શકાય કે કર્ણાટકને લાભ થશે. આ પ્રકારે એક સીએમ તરીકે જેડીએસના નેતા કુમાર વિશ્વાસ આવશે. અને બીજી રીતે આપણે વાત કરીએ કે ભાઈ ત્યારે તેમના શપથ ગ્રહણ આ પુરુષોત્તમ માસમાં થવાના છે, તો ચોક્કસ તેમના માટે કોઈ અશુભતાના સંકેત નથી કે આ સરકાર માટે પણ કોઈ અશુભ આ વિશેષ બાબતથી
કોઈ અશુભતા જન્મવાની નથી. ચલો બિલકુલ, એટલે આપે સ્પષ્ટ કહ્યું કે લાભ થશે કર્ણાટકની જનતાને, અને માની લો કે આ પુરુષોત્તમ માસમાં પણ શપથ લેશે તો એમના માટે પણ અશુભ નથી, એ વાત આપ ચોક્કસ કરી રહ્યા છો. દર્શક મિત્રો, ત્રીજો સવાલ મંતવ્ય ન્યૂઝ તરફથી કયો કરવામાં આવ્યો હતો? જ્યોતિષી ચેતન પટેલ જે અહીંયા ઉપસ્થિત છે, એમણે કઈ આગાહી કરી હતી અને ત્રીજા સવાલનો જવાબ શું હતો એમની હાજરીમાં જ આપણે સાંભળીએ. આવો ત્રીજો સવાલ શું છે ચેતનભાઈ? હવે જે પ્રમાણે એક સવાલ મેં બ્રેક પહેલાં કર્યો હતો કે ત્રણ વ્યક્તિ દાવેદાર હતા, ક્યાંક એમ હતું કે જો ભારતીય જનતા પાર્ટીની સરકાર આવે તો યેદિયુરપ્પાને એક મુખ્યમંત્રીનો ચહેરો બનાવવામાં આવ્યા હતા, સાથે જ સિદ્ધરમૈયા જે મુખ્યમંત્રી હતા અને જો કોંગ્રેસની સરકાર આવે તો ફરી પાછા એ મુખ્યમંત્રી બને, ત્રીજી જે વ્યક્તિ છે જેડીએસની કે કુમારસ્વામી, બિલકુલ ક્યાંય રેસમાં નહોતા ચેતનભાઈ, અને છતાં એ કિંગ મેકરની ભૂમિકા ચોક્કસ હતી કે યેદિયુરપ્પા કે જે સિદ્ધરમૈયા એમાંથી જે મુખ્યમંત્રી બનશે એના કિંગ મેકર કુમારસ્વામી હશે, પણ કિંગ મેકર નહીં કિંગ બનવા જઈ રહ્યા છે. શું લાગે છે કે કુમારસ્વામી જ કિંગ બનશે અને ગ્રહો એમના જ મજબૂત છે ચેતનભાઈ? જો આપણે વાત કરીએ તો મેં પહેલા જ મારી વાતમાં કહ્યું છે કે કોંગ્રેસ કે કોંગ્રેસના નેતા સત્તા પર આવી શકે તેવી કન્ડિશન નથી, બરોબર છે સીએમ તરીકે. બીજી રીતે આપણે જોઈએ કે બીજેપીને સ્પષ્ટ બહુમતી મળી નથી, હવે જોરતોરથી કોઈ પણ રીતે બીજેપી સરકાર બનાવે એવા સંજોગો મને પણ ભલે અત્યારે ચેનલોમાં કંઈ પણ દેખાતું પણ મને ખૂબ નબળા લાગે છે. જ્યારે પણ મેં અત્યાર સુધીના અનુભવમાં એવું જોયું છે કે જ્યારે જ્યારે બીજેપીના બીજી બાજુ આપણે વાત કરીએ તો સૂર્ય અને ચંદ્ર આ બંને ગ્રહો હજુ પણ કુંડળીમાં અમાસીઓ ગ્રસી રહ્યા છે અને તે કાલે સાંજે 5:30 સુધી લગભગ 5:41 સુધી ચંદ્ર અને સૂર્ય બંને એક જ રાશિમાં રહેવાના છે, તે પણ એવો અનિશ્ચિતતાનો એક દોર કે યોગ જન્માવી રહ્યા છે. માટે મને બીજેપીનું પલડું એ પ્રકારે ભારી નથી દેખાતું કે સીધે સીધા યેદિયુરપ્પા બની શકે. હવે વાત કરીએ જેડીએસ ના નેતાની તો તેમના આ બંનેના જો ગ્રહો નબળા હોય તો તેમના ગ્રહો આપણી પાસે નથી, પરંતુ આપણે એવો ચાન્સ લઈ શકીએ છીએ કે આ બધા કરતા એક ટકો પ્લસ તેમના ગ્રહો હોઈ શકે કુમારસ્વામી. જેડીએસ ના સ્પષ્ટપણે 16 મે 4 વાગે જ્યોતિષ ચેતન પટેલે કહ્યું હતું, એમણે સ્પષ્ટ કહ્યું કે સૂર્ય અને ચંદ્ર જ્યારે એક રાશિમાં છે 5:41 સુધી ભાજપનું પલ્લું મને ભારે લાગતું નથી, અને જ્યારે પાવરફુલ ગ્રહો હોય છે ત્યારે ફૂલ મેજોરિટી સાથે ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવે છે, ભાજપનું પલ્લે ભારે નથી, કોંગ્રેસની શક્યતા નથી, અને શક્યતા છે તો કુમારસ્વામીની અને એ જ મુખ્યમંત્રી બનશે. આવું સ્પષ્ટ વાત ભવિષ્યવાણી ચેતન પટેલે કરી હતી. ચેતનભાઈ, સમયની મર્યાદા છે પરંતુ આ જે સ્પષ્ટ ભવિષ્યવાણી આપે કરી, મોટી મોટી ચેનલોમાં ચર્ચા થઈ, જાણીતા જ્યોતિષીઓએ આ ચર્ચા કરી હતી, કોઈ જ ભવિષ્યવાણી સાચી ન પડી, માત્ર ચેતન પટેલે મંતવ્ય ન્યૂઝ પર આપેલી વાત સાચી અને પ્રૂફ સાથે દર્શકોને અમે બતાવી છે. શું કહેશો? સુંદર સવાલ છે આપનો. દરેક વસ્તુ આપણા શાસ્ત્રો એ પ્રકારના, જે આપણા ઋષિમુનિઓ એટલા મહાન થઈ ગયા કે સિદ્ધાંતો અને ગણતરીઓ એવી સચોટ આપી છે, આધાર આપણે સમજવાનો અને જાણવાનો છે. જો આપણે વાત કરીએ તેમાં કોઈ મારી મોટાઈની વાત નથી, પરંતુ વડીલોના ગુરુના આશીર્વાદ છે અને શાસ્ત્રો એટલા સનાતન રચાયા છે કે તેને બરાબર સમજી અને આપણે આગાહી કરી શકીએ છીએ. જો આપણે વાત કરીએ કે જ્યારે 16 મે આપે મને 4 વાગે સવાલ કર્યો, ત્યારે કોઈ પણ વ્યક્તિને કે કોઈને પણ રાજ્યપાલે આમંત્રણ આપ્યું નહોતું, યેદિયુરપ્પા પણ ને પણ આમંત્રણ નહોતું મળ્યું. જી, ત્યારે મેં આપને કહ્યું કે આવતીકાલ સુધી એટલે કે 17 મે સાંજે 5:41 સુધી આજ સૂર્ય અને ચંદ્રનો અમાસયોગ રચાયેલો રહેવાનો છે, ત્યાં સુધી ક્લેરિટી આવવાની નથી. જો આપને એક જાણમાં આપને વાત આપું કે ત્યારબાદ જ સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો આવ્યો ત્યારબાદ ધીમે ધીમે પરિસ્થિતિ ક્લિયર થઈ હતી અને યેદિયુરપ્પાને પણ ત્યારબાદ જ, જ્યારે આપણી વાત થઈ ત્યારબાદ જ આમંત્રણ મળ્યું હતું. તો લોકોને એમ લાગતું હતું કે હવે તો આ સીએમના શપથ ગ્રહણ થઈ ગયા, સીએમ ડિક્લેર થઈ ગયા, પરંતુ હજુ તેમણે પોતાનું પદ જાળવી રાખવા માટે બહુમતી ક્લિયર કરવાની બાકી હતી.
આપણા ગ્રહોએ આપણને ચોક્કસ કહેલું વર્તમાન ગોચર ગ્રહો કે આને ચોક્કસ નહીં બની શકે, એટલે આપણે ક્લિયર કટ કહેલું, કોઈ ગોળગોળ વાત નથી કે કોંગ્રેસ કે બીજેપી આવી રીતે સત્તા ઉપર ડાયરેક્ટ સીએમ બનાવી નહીં શકે. બિલકુલ, અને દર્શક મિત્રો આ જ વાત સ્પષ્ટ થઈ છેક સુધી દરેક ચેનલો દરેક રાજકીય વ્યક્તિને એમ હતું કે ભારતીય જનતા પાર્ટી સત્તા પર આવશે, કારણ કે પ્રસ્તાવ મૂકી દીધો હતો, આત્મવિશ્વાસ હતો. આત્મવિશ્વાસ જ નહીં, ખુદ યેદિયુરપ્પાને ભારતીય જનતા પાર્ટી કહેતી હતી કે અમારી પાસે બહુમત છે, અમે સરકાર બનાવીશું કર્ણાટકમાં, અમારી પાસે પૂરતા ધારાસભ્યોનો સપોર્ટ છે એટલે બહુમતી મેળવીશું. પરંતુ ક્યાંક ચોક્કસ એ વાત ખોટી સાબિત થઈ અને મંતવ્ય ન્યૂઝમાં જે ભવિષ્યવાણી ચેતન પટેલે કરી હતી એ સાચી થઈ અને કુમારસ્વામી શપથ ગ્રહણ કરવા જઈ રહ્યા છે. જે પ્રમાણે ચેતનભાઈએ કહ્યું કે જે લોકો જ્યોતિષમાં નથી માનતા એમના માટે ખાસ આ એક જાણવા જેવી બાબત છે. વડીલોના ગુરુના આશીર્વાદ અને ખાસ સનાતન ધર્મના જે પુસ્તકો છે, સનાતન ધર્મના આધારે આ ભવિષ્યવાણી કરવામાં આવે છે અને એને જ લઈને આ મંતવ્ય ન્યૂઝે પણ ભવિષ્યવાણી કરી હતી. ફરી એકવાર ચેતનભાઈને બોલાવીને આપણે આ ચર્ચા કરી. ચેતનભાઈ આપ ઉપસ્થિત રહ્યા, આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો દર્શક મિત્રો મુદ્દો કાર્યક્રમમાં હતી ખાસ ચર્ચા, ફરીથી મળીશું એક નવા વિષય સાથે. જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.